એક્ઝિબિશન જોવા આવી અને એક્ઝિબિશન જોતાં મને એટલા બધા અલગ અલગ ડ્રોઈંગ જોવા મળ્યા અને પછી જેના છે એમને એકવાર બિઝી હતા પણ એક મુલાકાતમાં એમની સાથે ટાઈમ મળ્યો. રાજુભાઈ કડિયાર મારી સાથે છે. કોંગ્રેચ્યુલેશન્સ કે અમેઝિંગ તમારા પેઇન્ટિંગ્સ છે. તો આ ડિફરન્ટ છે, ઇટ્સ નોટ અ રિયાલિટી. તો તમારી વખતે અને કદાચ મેં બધા જોયા એમાં કંઈક મને અલગ અલગ દેખાય છે, તમે એક અલગ ભાવથી કર્યું હશે, તો એની પાછળની તમારી જરૂરી કે આવું છે કેમ? પહેલાં હું કોઈ જગ્યાએ ડ્રોઈંગનો બ્રશ નથી વાપરતો અને મારી જે આંગળી છે આંગળી વડે જ આ બધી લાઈનો કરું. અચ્છા, બધું જ આંગળી વડે છે? અને આંગળીથી જમીનથી 2 ફૂટ અંતર હોય છે, પેપર નીચે પડ્યો છે, હું 2 ફૂટ અંતર માં અને હું થ્રો કરું છું કલર. જે થ્રો માંથી જે નીકળે છે એને હું ક્રિએશન કરું છું. બધા એવું જ વિચારે છે કે ભાઈ સ્કેચ કરેલો હશે કે પેન્સિલ કરેલો હશે, કલર રાખેલો છે, આમાં એ વસ્તુ નથી. બીજી સેકન્ડે શું થવાનું છે મને નથી ખબર. અને છતાં પણ આટલું સરસ ઉભરી આવે છે, એકદમ સરસ ઉભરી આવે છે. એ જે મેં આની મજા લીધી છે. બીજી વાત રહી કે છેલ્લા 2 વર્ષથી કોરોનાની અંદર બધા જ પબ્લિક એટલે બધું માનસિક ત્રાસમાં હતા કે કલ સવારે શું થવાનું છે મને નથી ખબર. આપણે ક્યારેય પ્રસાદને એવોર્ડ નતા કરતા. કોઈ માણસ પ્રસાદ આપે ભાવે કે ના ભાવે પણ એને સ્વીકારતા. એ પ્રિયરમાં એવું હતું, હું કોઈને ટચ ના કરું, કોઈ આપેલી વસ્તુ હું પાણી ના પીવું, ચા ના પીવું, પ્રસાદ બી ના દઉં. એ પ્રોસેસમાં મેં દરેક માણસનો હાવભાવ જોયો અને હાવભાવ મને એટલો બધો વિચિત્ર અને બિહારનો લાગતો હતો કે જેને મળીએ એ સામેલા માણસને નેગેટિવિટી જોઈ હતી. એટલે એ વખતે મને બહુ જ એવું થતું હતું કે માણસ અત્યારે માણસને નજીક નથી લઈ જાય છે, નથી એના ફેમિલી સાથે રહી શકતો, નથી એના બચ્ચા સાથે રહી શકતો. એટલા બધા માનસિક એ પરિસ્થિતિમાંથી મેં ડ્રોઈંગ કર્યા અને છેલ્લા 2 વર્ષની મારી આ જર્ની છે. મારી જર્ની આમ 29-32 વર્ષ પણ એ વખતની મારી એક જર્ની અને મારી થર્ડ પ્રોસેસ બંને બદલાઈ ગઈ અને એ આ વસ્તુ મેં ડિસ્પ્લે કરી છે. અચૂક જોવા આવવા જેવા તો છે જ પેઇન્ટિંગ અને હું બધાને ખાસ અપીલ કરીશ કે કંઈક સમથિંગ ડિફરન્ટ છે. અને કદાચ આમાં એવું થતું હશે તમારું આ જે તમારું આર્ટ છે કે તમે કદાચ આમાં એક હેપી મૂડ કર્યો હશે અને આ બધા જ કંઈક મને અંદર હું જોઉં છું કે મને કંઈક જુદો મૂડ દેખાતો હશે એટલે એ ઇફેક્ટ કરે છે ખરો. મેં કલર્સથી તમે મારા બધા પેઇન્ટિંગ જોજો કા મેં બ્લેક એન્ડ વ્હાઈટ રાખ્યા છે કા મેં એકદમ ફાસ્ટ કલર યલો લીધો સામે એની પાસે ગ્રીન મેં લીધો છે. બ્લેક એન્ડ વ્હાઈટ તમારે નેગેટિવ પોઝિટિવ તમારી બધા બધા રેડ કલર તમને સિગ્નલ આપતા સ્ટોપ અને ગ્રીન કલરનો મેં સૌથી વધારે જે ઉપયોગ કર્યો છે ખરેખર શાંતિ છે ને શાંતિ રાખો તો ઓટોમેટિક શાંતિ થશે. આ જે લાંબાની જે પ્રોસેસ હતી ને એ મેં બહુ જર્ની પછી કરી. એક આ આર્ટિસ્ટ ભાવ કહેવાય અને કદાચ પેઇન્ટિંગ જે તમે કલરનું ડિસ્ક્રાઇબ કર્યું જે ફેસની અંદરના ભાવનું ડિસ્ક્રાઇબ કર્યું તો લાઈફ ઇઝ લાઈક ધેટ કે લાઈફમાં પણ આવી રીતના અલગ અલગ મૂડ આવતા હોય છે અને એને તમે આમના મૂડ એમને કોઈ પણ પેઇન્ટિંગમાં અલગ મૂડથી કર્યું હશે કે એમાં એમને સેડ ફેસ દેખાડશે પણ જોનારાને કદાચ આ ટાઈપના પેઇન્ટિંગમાં જોનારાને કંઈક જુદો ભાવ દેખાતો. એટલે આપણે આપણી લાઈફને આપણે આપણા ક્રિએશનને કેવી રીતે લઈએ છીએ એને જ આપણે સલામ કરીએ. સામેવાળાનું મૂડ મૂડ પ્રમાણે સામેવાળું લાઈફને જોશે, તમારા પેઇન્ટિંગ્સને જોશે ને એવી રીતે આપણી લાઈફને પણ એવી રીતે જોશે. તો આપણે જે કરીએ છીએ એ આપણા મૂર્તિ આપણા ક્રિએશનથી કરીએ તો એટલું સરસ અહીંયા ઊંધી નીકળ્યું છે કે અલગ અલગ ટાઈપ્સ અલગ અલગ મૂડ ખબર નહીં ડિસ્ક્રાઇબ નથી કરી શકે. અમેઝિંગ કોંગ્રેચ્યુલેશન્સ, મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ, અમેઝિંગ છે. એક સેકન્ડ, મેં બોલી કે ફાઇન આર્ટ્સ નથી કર્યું પણ મારા બ્રધર મહેન્દ્ર કડિયા જાણીતા ચિત્રકાર હતા એ બચપનમાં મને એવું કહેતા હતા કે ક્રિકેટ કોર્ટમાં બેસવું, કેરમ રમવું, ચેસ રમવું એ આપણું કામ નથી.
એમની સાથે બેસાડે, એમના કલરનું કોઠું, એમની પ્લેટો, તારા ઓઇલ કલરનું વધારે માધ્યમ હતું, એમની પ્લેટો સાફ કરતા જે કલર વધે એ હું ન્યૂઝપેપર ઉપર ડ્રો મારતો, અને એ જે પાવર છે એ પાવર અક્ષર મારવા દેખાય છે. ચોક્કસ અમે વેઇટિંગ કરીશું, જરૂર ચોક્કસ વેઇટ કરીશું. થેન્ક યુ સો મચ.